હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એક્સક્લેમેન્ટરી ઉદ્ગાર વાક્યો છે એના આપણે વાક્યો સમજીશું. એમાં સાઈડનું એટલે કે સાઈડ અથવા બે ટપકાનું એક્સક્લેમ્ડ ટુ કરવાનું, પછી વિથ જોય, વિથ સોરો, વિથ સરપ્રાઇઝ અને વિથ પ્રેઇઝ મૂકી અને ધેટ કન્જંક્શન મૂકવાનું છે. વાક્ય જોઈએ આપણે પહેલા. મોના સૈન, સોરી મોહિત સૈન, હાઉ પ્રેટી યુ આર, તો કેવી સુંદર લાગે છે. તો પેલા આમાં નક્કી કરવાનું કે એક્સક્લેમેન્ટરી છે, ક્યાં ચિહ્નથી ખબર પડશે? તો કે આ ચિહ્નથી આપણે ખબર પડશે કે આ વાક્ય એક્સક્લેમેન્ટરી છે, બરોબર. હવે આપણે એક્સક્લેમેન્ટરીમાં જેમ જઈએ છીએ એમ જોવાનું, તો કે શું ગોતવાનું? તો કે શબ્દ ગોતવાનો, હાઉ છે, બરોબર. તો મેં તમને કાલે કીધું તું હાઉ અને વોટ શબ્દ હોય વાક્યમાં, તો આ બંને શબ્દને કાઢીને વેરી મૂકવાનું છે. બાકીના બ્રેવો, હુરે, ઓ, આ, એલાસ, આ શબ્દો બધા માત્ર કાઢીને જ નાખવાના છે. અને બ્રેવો નું વિથ જોય, ભૂરે નું વિથ જોય, કારણ કે એમાં આનંદ આપ્યો છે. ઓ આમાં વિથ સરપ્રાઇઝ, અને એલાસમાં વિથ સોર. બરાબર. હવે આપણી પાસે ઓટ છે, હાઉ છે, એટલે પહેલા તો વાક્યમાંથી આપણે હાઉ ને કાઢી નાખ્યો. હવે વાક્યમાંથી હાઉ કાઢી નાખીએ એટલે આપણી પાસે બચ્યું પ્રેટી યુઆર. પેલા આટલું અહીં રાખી દે. હવે પેલા અહીંથી મૂકી મોહી. એક્સક્લેમેન્ટરી છે એટલે આપણે કરવાનું એક્સક્લેમ્ડ ટુ, આટલું કરવાનું. મોહી એક્સક્લેમ્ડ ટુ. બીજો કરતા કોણ છે? તો મોના. મોનાને મૂકી દીધી. મોહી એક્સક્લેમ્ડ ટુ મોના વિથ. હવે જોવાનું કે આમાં ભાવ છે. જો એમાં આનંદ નો ભાવ હોય તો વિથ જોય, આશ્ચર્ય નો ભાવ હોય તો વિથ સરપ્રાઇઝ, અલાસ હોય તો વિથ સોરો, અને વખાણ કરેલા હોય તો વિથ પ્રેઇઝ. તો પ્રેટી યુ આર, કેવી સુંદર છો, તો એમાં શું કર્યા છે? તો કે વખાણ કર્યા છે, એટલે આપણે અહીંયા વિથ પ્રેઇઝ મૂકી. ફરીથી સમજાવું બાળકો, મોહિત એક્સક્લેમ્ડ ટુ મોના વિથ પ્રેઇઝ. કન્જંક્શન ધેટ વાપરો. આટલું મેં આગલા વિડીયોમાં તમને સમજાવ્યું છે કે જો વખાણ હોય તો પ્રેઇઝ મૂકવાનું, જો આશ્ચર્ય હોય તો સરપ્રાઇઝ મૂકવાનું, જો આનંદ હોય તો જોય મૂકવાનું, અને એલાસ હોય, દુઃખ હોય તો વિથ સોરો મૂકવાનું. હવે આનંદ બતાવવાના બે શબ્દો છે, બ્રેવો અને ઉરે. ક્યારેક હશે ને ક્યારેક નહીં હોય તો એ આનંદ બતાવેલો હશે. આશ્ચર્યના બે શબ્દો છે, ઓ આ, હજી એક શબ્દ છે વાવ. તો આ શબ્દ આપેલા હોય તો કાઢી નાખવાના અને વિથ સરપ્રાઇઝ કરવાનું. એલાસ એટલે સોરો બતાવે દુઃખ. એલાસ સિવાય પણ વાક્યમાં સોરો બતાવેલો હશે તો એ દુઃખનો ભાવ હોય ત્યારે વિથ સોરો મૂકવાનો, અને વખાણ કરેલા હોય કોઈના ત્યારે વિથ પ્રેઇઝ કરવાનું, બરાબર. આટલા શબ્દ. હવે આપણી પાસે શબ્દ આવશે આ સિવાયના બે, કે આ તો કે વોટ અને હાવ. કારણ કે એક્સક્લેમેશન બનાવવા માટે વોટ અને હાવ મોસ્ટલી વપરાય છે આ સિવાય. હવે વોટ અને હાવ આ વાળું વાક્ય હોય ત્યારે કોઈ ફેરફાર આપણે લેતા નથી, આને કાઢી અને આટલું મૂક દઈએ છીએ, એ આપણે કરશું. પણ વોટ અને હાવ વાળા વાક્યો હોય એક્સક્લેમેન્ટરીમાં, ત્યારે વેરી શબ્દ લેવાનું અને વાક્યને વિધાન કરવાનું. હવે વાક્ય વિધાન ક્યારે થાય? તો કે કર્તા અને ક્રિયાપદને તમે આગળ મૂકો તો. હવે આ વાક્યમાં આપણી પાસે કર્તા અને ક્રિયાપદ અથવા ટુ બી આર છે, યુ આર, એને પહેલા લેવાનું. પેલા વાક્યમાંથી હાવ કાઢી નાખવાનું. આપણે કાઢી નાખ્યું, મોહિત એક્સક્લેમ્ડ ટુ મોના વિથ પ્રેઇઝ ધેટ. આટલું આપણે આવડી ગયું હતું ગઈકાલના વિડીયોમાં. હવે આપણે કોને લેવાનું? તો કે યુ આર ને લેવાનું. હવે યુ લાગુ કોને પડે? તો કે મોનાને લાગુ પડે.
With joy that. આટલું આપણે આવડે છે.
હવે આ વાક્યમાં જોવાનું કે વોટ ને હાઉ વાળું વાક્ય છે ના નથી તો કાંઈ પણ ફેરા વગર સીધે સીધું આવી જવાનું આ કોને લાગુ પડે તો કે પેલા કરતા અહીંયા પેલો કરતા કોણ છે તો કે દિલીપ દિલીપ શેમાં આવે તો કે હિમા પછી હેવ નું શું થયું હાય હેવ એસ નું હેડ થયા પછી વી થ્રી જ આપેલું હોય મેં તમને સમજાવ્યું છે એટલે વી થ્રી નું વી થ્રી જ અને ધમેચું નું ધમેચું ફરી એક વાર સમજાવું દિલીપ એક્સક્લેમ્ડ ટુ દક્ષા વીથ જોય આ વીથ જોય એટલે આવ્યું કે અહીંયા હુરે શબ્દ આપેલ છે પછી કન્જક્શન શું મૂક્યું તો કે ધેટ હવે આ વાક્યમાં વોટ અને હાઉ છે તો કે નથી તો સીધે સીધું જવા દેવાનું ધેટ આઈ વિલ હી ને લાગુ પડ્યું એટલે હી હેવ નું હે વી થ્રી આપેલું છે એટલે વી થ્રી જ અને તો મેચમાં કોઈ ચેન્જીસ નથી પછી દક્ષા બોલે છે દક્ષા હવે દક્ષા એલા એવો શબ્દ ઉચ્ચારે છે બરાબર અને અહીંયા પછી વોટ અને હાવ નથી એટલે વોટ અને હાવ વાળી વેરી વાળી પેટર્ન આજે મેં તમને શીખવાડી ઈ લેવાની આમાં નથી વોટ અને હાવ આવે તો જ છેલ્લા કરતા ને ક્રિયા પદને આગળ લઈ અને વેરી ઉમેરી અને વાક્યને લેવાનું પણ જો વોટ અને હાવ ન આપેલા હોય બાકીના બધા શબ્દો આપેલા હોય તો એ શબ્દને કાઢી નાખવા અને એનું જે થતું હોય એ કરવાનું હવે અહીંયા એલાસ છે પછી વોટ નથી હાવ નથી એટલે પેલા તો આપણે એની પેટર્ન લઈએ સેડ ની દિલીપ સેડ નું થશે એક્સક્લેમ્ડ ટુ દક્ષા ઈ થઈ ગયું હવે દક્ષા એક્સક્લેમ્ડ ટુ દિલીપ દક્ષા એક્સક્લેમ્ડ ટુ દિલીપ અહીંયા એલાસ છે એટલે એલાસ નું શું થાય તો એલાસ એટલે દુઃખ નો ભાવ છે એટલે આપણે મૂક્યું વિથ સોરો દક્ષા એક્સક્લેમ્ડ દિલીપ વિથ સોરો કન્જંક્શન વાપર્યું આપણે કયો તો કે ધેટ હવે આપણે આ એલાસ વાળી પ્રક્રિયા અહીંયા પૂરી થઈ એલાસ ને આપણે કાઢી નાખી બરોબર ફરીથી સમજાવું દક્ષા એક્સક્લેમ્ડ જેમ ટોલ્ડ થતું હતું આસ્ક્ડ થતું હતું એમ અહીંયા એક જ શબ્દ થાય છે કયો તો કે એક્સક્લેમ્ડ ટુ કરતા મૂકવાનો એક્સક્લેમ્ડ ટુ બીજો કરતા વિથ સોરો વિથ જોય વિથ સરપ્રાઈઝ વિથ પ્રેઝ પછી ધેટ મૂકવાનું પછી જોવાનું હાવ અને વોટ વાળું વાક્ય છે તો હાવ અને વોટ વાળું વાક્ય જયારે વાક્યમાં હોય ત્યારે હાવ અને વોટ ને કાઢી અને વિધાન વાક્ય માટે બે શબ્દ લેવાનો અને છેલ્લા કરતા અને ક્રિયાપદ હોય અથવા તો કરતા ને ટૂબી હોય એને આગળ લેવું પણ જો ન હોય વોટ અને હાવ તો સીધું આવી જવાનું આમાં વોટ અને હાવ નથી આટલામાં જ એક્સપ્લેમેન્ટરી છે તો એની પ્રોસીજર તો આપણે કરી નાખીશું તો કે દક્ષા એક્સક્લેમ્ડ ટુ દિલીપ વિથ સોરો ધેટ હવે આ કોને લાગુ પડે તો કે આ પેલા કરતા ને લાગુ પડે પેલો કરતા કોણ છે અહીંયા દક્ષા દક્ષા નું શું થશે સી ઇઝારે નું શું થશે તો કે હોઝ અને ધ વિનર નું વિનર જે કોઠાના નિયમો છે ઇઝારે નું હોઝ એવે કરું આઈ મી માઇન માઇન પેલા કરતા ને લાગુ પડે એ બધા છે આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ એક્સપ્લેમેન્ટરી ના વાક્યો છે એ થોડા ઘણા અંશે તો સમજાયા જશે હજુ આપણે કાલે ત્રીજું અને ચોથું ડાયલોગ છે એક્સપ્લેમેન્ટરી નો એ હજી સમજીશું એટલે આપને યાદ રહી જશે હજુ એકવાર રિવિઝન કરું સાદા વાક્ય હોય તો સેડ નું ટોલ્ડ કરવું કન્જંક્શન ધેટ વાપરવા પ્રશ્ન વાક્ય હોય તો સેડ નું આસ્ક્ડ કરવું કન્જંક્શન ડબલ્યુ એચ અથવા ઇફ વાપરવાનું અને તરત જ કરતાને મૂકવાનું જો હું જે કી બોલું છું એ કી તમે યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો તો એ તમને સરળતા રહેશે સાદા વાક્યની ઓળખ શું તો કે વાક્ય કરતાથી શરૂ થયું પ્રશ્ન વાક્યની ઓળખ શું તો કે છેલ્લે પ્રશ્નાર્થ થશે પછી આવ્યા આજ્ઞાર્થ વાક્ય તો આજ્ઞાર્થ વાક્યમાં સેટ ટુ નું પાંચ થાય છે સેટ ટુ નું રિક્વેસ્ટ હોય ત્યારે રિક્વેસ્ટેડ કરવું સલાહ આપેલી હોય ત્યારે એડવાઇઝડ કરવું સૂચન કરેલું હોય ત્યારે સજેસ્ટેડ કરવાનું બરોબર કોઈ દરખાસ્ત મૂકી હોય તો પ્રોપોઝડ કરવાનું અને ઓર્ડર આપેલો હોય કોઈ આજ્ઞા આપી હોય ત્યારે ઓર્ડર્ડ મૂકવાનું અને કન્જંક્શન ટુ વાપરવાનું ત્યારે કન્જંક્શન શું વાપરવાનું તો કે ટુ જો વાક્યમાં ડુ નોટ હોય તો ડુ નોટ કાઢી અને એનું નોટ ટુ કરવું આ બધા નિયમો છે આગલા વિડીયોમાં મેં તમને આપ્યા છે પણ હું રિવિઝન એટલા માટે કરું છું કે તમે ક્યાંય ભેગું ન કરો હવે આપણી પાસે આજે આવ્યા ઉદ્ગાર વાક્ય તો ઉદ્ગાર વાક્યમાં સેડ નું શું થાય તો કે એક્સક્લેમ્ડ ટુ થાય એક્સક્લેમ્ડ ટુ મૂક્યા પછી બીજો કરતા મૂકવાનો પછી વિથ એના ભાવ લેવાનો કે આનંદ નો ભાવ હોય તો વિથ જોય આશ્ચર્ય નો ભાવ હોય તો વિથ સરપ્રાઈઝ દુઃખ નો ભાવ હોય તો વિથ સોરો અને વખાણ કર્યા હોય તો વિથ પ્રેઝ
અને આ બધા શબ્દો છે એ કાઢી નાખવાના છે વાક્યમાં વોટને હાવ આપેલું હોય તો વોટને હાવને કાઢી વેરી શબ્દ ઉમેરી વિધાય વાક્ય કરવા માટે છેલ્લે જે કરતા અને ક્રિયા આપેલા હોય અથવા છેલ્લે જે કરતા અને ક્રિયાપદ આપેલા હોય એને આગળ લઈ જવાના થાય અને વાક્ય ફેરવવાનું થાય જો વાક્યમાં વોટ અને હાવ ના આપેલા હોય અને આ બધા શબ્દો આપેલા હોય તો એનો ભાવ મૂકી અને વાક્ય સીધે સીધું પાછું સાદું વાક્ય જ છે એમ માની અને આગળ વધવાનું થાય આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં જેટલું પીરસાયું એ તમને સમજાયું હશે આવજો બાળકો